નજર કરી લઈએ કે રાજ્યના મેટ્રો શહેરમાં આજે કઈ કઈ મોટી ઘટનાઓ બની. સૌપ્રથમ વાત વડોદરાની કરીએ તો અહીંના ગોરવા વિસ્તારમાં એક પાડોશી બની ગયો શેતાન. કચરો નાખવા જેવી બાબતે જિંદગીનો કાઢી નાખ્યો કચ્છરઘાણ. આ તરફ સુરતના વરાછામાં પોલીસની દાદાગીરી સામે આવી. અચાનક જ ઘરની બહાર ઉભેલા કેટલાક લોકો પર 3-4 ખાખી વર્દીમાં આવેલા શખ્સો તૂટી પડ્યા. તેમના હાથમાં લાકડી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘરની બહાર ઉભેલા લોકો કંઈ સમજે વિચારે એ પહેલા જ આ પોલીસ કર્મીઓએ લાકડી મીજવાનું શરૂ કરી નાખ્યું. વાત રાજકોટની પણ કરીશું. રાજકોટમાં તબીબને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ ચોકડે નોંધાઈ છે. આંખના તબીબ જયેશ મોઢવાડિયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ તરફ અમદાવાદમાં રિક્ષા ચાલકના સ્વામીમાં લૂંટ કરતા 2 શખ્સો પોલીસ સકંજામાં આવી ગયા છે. અમદાવાદના કઠવાડામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ થયું છે. દિનેશ ગોસ્વામી ગેંગના આ સાગરીતોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. પોલીસે વળતા જવાબમાં પણ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. પોલીસે પ્રકાશ ગોસ્વામી નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 4 આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. ફાયરિંગ કરનાર ગેંગ રાજસ્થાનની છે. લૂંટના અનેક ગુનાઓમાં આરોપીઓ સંડોવાયેલા હોવાથી પોલીસે પહેલેથી જ અહીંયા વોચ રાખી હતી, પરંતુ દિનેશ ગોસ્વામી ગેંગના સાગરીતોએ પોલીસને જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓનો કાફલો અહીંયા પહોંચી ગયો છે. પોલીસના હાથમાં ગાડીનો નંબર આવી ગયો છે, જેના આધારે હવે તપાસ તેજ બની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આ ફાયરિંગ થયું છે. અમદાવાદના કઠવાડાની આ ઘટના છે, જ્યાં જે આરોપીઓ હતા તે આ જ ફ્લેટમાં રહેતા હતા અને ઘણા સમયથી આ ફ્લેટમાં રહેવાસીઓ અન્ય આવ્યા ન હતા, જેના કારણે અહીંયા 3 મહિનાની આસપાસ આ આરોપીઓ અહીંયા રહેતા હતા. અને અચાનક પોલીસને જ્યારે આ અંગે બાતમી મળી ત્યારે પોલીસે અહીંયા વોચ ગોઠવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને જ અહીંયા જે 4-5 આરોપીઓ રહેતા હતા તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ પર 8 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા હતા. જવાબમાં પોલીસે પણ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે એક આરોપીને ઝડપી લેવાયો હતો અને બાદમાં અન્ય એક આરોપી પણ પકડાયો છે. પોલીસને ગાડી નંબર પણ હાથ લાગ્યો છે, જેના આધારે હવે તપાસ ઝડપી બની છે. હવે વાત કચરાના કચરઘાણની. વડોદરાના ગોરવા વિસ્તારમાં એક પાડોશી બની ગયો શેતાન. કચરો નાખવા જેવી બાબતે જિંદગીનો કાઢી નાખ્યો કચરઘાણ. પાડોશી ધર્મ ભૂલી યુવકે ખૂની ખેલ ખેલી નાખ્યો. નજીવા કારણોસર 2 પરિવાર સાથે અનેકવાર નાની મોટી રકઝક થતી હતી. મૃતક મહિલા માધુરીબેન કચરો નાખવાની બાબતે વારંવાર ટોકતા તો પાડોશમાં રહેતો પરિવાર માધુરીબેનની ટકટકને ગણકારતો નહીં અને કચરો તેના જ ધાબા પર નાખતો. પાછલા કેટલાય સમયથી ચાલતો સુષુપ્ત ઝઘડામાં યુવકે મહિલાનું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો અને જેવા જ માધુરીબેન ધાબા પર આવ્યા કે તેના પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો. આ જીવલેણ હુમલામાં મહિલાનું તુરંત જ મોત નિપજ્યું. આ બાબતે વિપ્લવની ફરિયાદ લઈને ગોરવા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને પોલીસે હાલ આરોપી જે કુલદીપ છે એની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. કે એમના ઘરવાળા જે હતા બધા એમની જે અગાસીનો જે દાદરો છે એ દાદરાના સ્ટેપની અંદર એ લોકો ઊભા હતા. એ બીજા લોકોએ સામેવાળા લોકોએ જોઈને અમને વાત કરેલી, એ લોકો નીચે ઊભા હતા એમ. એટલે એમનો એકચ્યુઅલી એવો બળ વિચાર હતો કે આખી ફેમિલીને ખલાસ કરવાનો વિચાર હતો. સુરતના વરાછામાં પોલીસની દાદાગીરી સામે આવી. અચાનક જ ઘરની બહાર ઉભેલા કેટલાક લોકો પર 3-4 ખાખી વર્દીમાં આવેલા શખ્સો તૂટી પડ્યા. તેમના હાથમાં લાકડી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘરની બહાર ઉભેલા લોકો કંઈ સમજે વિચારે એ પહેલા જ આ પોલીસ કર્મચારીઓએ લાકડી મીંજવાનું શરૂ કરી દીધું. ના કોઈ સવાલ, ના કોઈ જવાબ, જાણે કે રાસડા રમવા આવ્યા હોય તેમ તેમણે બેફામ બનીને નિર્દોષો પર લાઠીઓ વીંજી. તે પૈકીના એક વ્યક્તિએ ખાકી વર્દી ધારીને તેમને માર શા માટે મારવામાં આવી રહ્યો છે તેવો સવાલ પૂછ્યો તો તેને દોડાવીને ફટકાર્યો. જાણે કે સુરતમાં રાત્રે 11:20 પછી બહાર નીકળવું ગુનો હોય, બહાર નીકળવું અપરાધ હોય એવું લાગ્યું. શું પોલીસ સાહેબ સુરતમાં રાત્રે 11 વાગ્યા પછી બહાર નીકળવાનું ગુનો છે? શાંતિથી ઉભેલા લોકો પર લાઠી વીંઝવાનું આખરે કારણ કયું? તો જે પોલીસ કર્મીઓએ લાઠીનો માર વરસાવ્યો છે તેઓ આ કારની અંદરની કશું જ થયું ન હોય તેમ શાંતિથી બેસી અને જોતા રહ્યા અને જેમણે માર ખાધો તે મનોમન વિચારવા લાગ્યા કે તેમણે માર કયા ગુનાનો ખાધો. આ શું ખરેખર ખાખી વર્દીમાં આવેલા લોકો પોલીસ હતા કે પછી લોખા તત્વો હતા? વિષય તપાસનો છે. શું સુરતના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તપાસના આપશે આદેશ? લાકડીઓ વીંઝનારા હતા કોણ? CCTVમાં કેદ થયેલા આ હુમલાખોરો ખાખી વર્દી પહેરીને રોફ જમાવવા આવ્યા હતા?
તો જાણી લો કે કેમ સ્થાનિકોને પોલીસ વારંવાર માર મારે છે. આ વેપારીએ પોલીસ કમિશનરને એક અરજી કરી છે જેમાં આરોપ છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં રંગરોગાન માટે વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવે છે. જે વિરોધ કરે કે રૂપિયા આપવાની આનાકાની કરે તેના પર પોલીસ દંડ ઉગામી જુલમ ગુજારે છે. કલર કરવા માટે થઈને બેફામ ઉઘરાણું અત્યારે ચાલુ થઈ ગયું છે. અનેક પાઉંભાજી અને ઢોસા સેન્ટરો પાસેથી પૈસા ઉઘરાવાઈ ચૂક્યા છે, પરંતુ અમોએ નથી આપ્યા. એટલા માટે થઈને અમારી ઉપર બેરહેમીપૂર્વક માર મારી અને અમને પીટવામાં આવી રહ્યા છે. સુરતના સરથાણા સીમાડા નાકા પાસે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. એક ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકની અડફેટમાં લેતા એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. આ અકસ્માત મામલે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. હવે વાત કાર ચાલકની કરતૂતની કરીએ તો કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે એક કારને લોક કરી, જો કે કાર ચાલકે દંડ ભરવાના બદલે તેને તોડ કર્યો હતો અને ટ્રાફિક વિભાગે મારેલું લોક સાથે ટાયર કાઢી દીધું અને ટાયર ગાડીમાં મૂકી દેશે અને તેના સ્થાને બીજું ટાયર લગાવી ત્યાંથી ટ્રાફિકના લોક સાથે ફરાર થઈ જાય છે. કાપોદ્રા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો આ કાર ચાલકની કરતૂત જોઈ શકો છો આપ. રસ્તા પર કાર પાર્ક કરતા લોક માર્યું હતું. કાર ચાલક સામે હવે ગુનો પણ નોંધાયો છે. કાર ચાલકે દંડ ભરવાના બદલે એનો તોડ કાઢ્યો અને ટ્રાફિક વિભાગે મારેલું લોક સાથે ટાયર કાઢી દીધું. રાજકોટના તબીબને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આંખના તબીબ જયેશ મોઢવાડિયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસનું માનીએ તો ડોક્ટર દર્દીને તપાસી રહ્યા હતા ત્યારે માંડણ ગોરાણીયાએ બંદૂક બતાવી ફ્લેટ ખાલી કરી દેવા ધમકી આપી. આ વાત ચાલુ થઈ ત્યાં સુધીમાં એમણે ગાડાગાડી ચાલુ કરી દીધી. ગાડાગાડું ચાલુ કરી અને રિવોલ્વર બતાવી અને મને મારી નાખવાની ધમકી આપી. ત્યાં સુધી કીધું કે હું જોઈ લઈશ, નીચે ઊભો છું, તું સીવધારા ખાલી કરીને જાતો રહે, નહીં તો આટલી વાર લાગે. તો સુરતમાં પણ અસામાજિક તત્વોથી તબીબો પરેશાન છે. સુરતના કામરેજમાં વેલંજા ગામે વાંધાજનક લખાણોથી બદનામ કરનારા ઇસમોથી તબીબો પરેશાન થઈ ગયા છે. વેલંજા ગામે રામવાટિકામાં નવજીવન હોસ્પિટલના તબીબ નિલેશ ગજેરાને અજાણ્યા ઇસમે વોટ્સઅપ મેસેજ મોકલી ટિપ્પણી કરી હતી. આ હોસ્પિટલમાં કોઈ પણ નર્સે નોકરી કરવા જવું નહીં. અહીંના તબીબ રાત્રે નર્સને નશાકારક ઇન્જેક્શનો આપી તેનું શારીરિક શોષણ કરે છે. આ મામલે તબીબે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફોટો વિવિધ સોશિયલ મીડિયામાંથી ડાઉનલોડ કરી અને જે વાંધાજનક લખાણો લખી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, જેનો મુખ્ય હેતુ બદ ઇરાદો ખંડણી માંગવાનો અને અન્ય બદનામી થાય એવો હોઈ શકે છે. અમદાવાદમાં થયેલ હનીફ દાડી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચનું નાક કપાઈ ગયું છે. ગત ઓક્ટોબર માસમાં હનીફ દાડીની હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે એવું કારણ આપીને ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દીધો કે આરોપીઓ નથી મળતા. આ કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીકા શરૂ થઈ ગઈ છે. મૃતક હનીફના પુત્રનું કહેવું છે કે આ કેસની તપાસ પહેલા હવેલી પોલીસ સ્ટેશન પાસે હતી, પરંતુ હવે ગૃહ વિભાગમાં રજૂઆત કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે અને 1.5 વર્ષ બાદ પણ ક્રાઇમ બ્રાન્ચ કોઈ પરિણામ પર આવી શકી નથી. સવાલ એ પણ થાય કે આ કેસના સીસીટીવી હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચ કેમ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. આ મામલે મૃતકના પુત્ર પણ ઉપલી કોર્ટમાં જઈ તપાસ અન્ય કોઈ એજન્સીને સોંપવા માટે અપીલ કરશે. વિડીયો ફૂટેજ જોતા તમને જણાશે કે જાહેરમાં પબ્લિકની વચ્ચે એક્ટિવા ઉપર 2 માણસો આવે છે અને ગોળી મારીને જતા રહે છે. ઘણા બધા દેખીતા એવિડન્સ હોવા છતાં આજ સુધી મારા ફાધરને અત્યારે પકડાયા નથી. જો તમે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છો તો ચેતી જજો, તમારે એક ભૂલ અને થઈ જશે તમારા સામાનની લૂંટ. પોલીસે રિક્ષા ચાલક બની મુસાફરોને લૂંટતા 2 આરોપીની ધરપકડ કરી છે. જો પોલીસનું માનીએ તો તોસીફ હુસેન અને મોહમ્મદ હુસેન શોર્ટકટથી રૂપિયા કમાવા માંગતા હતા અને આ માટે તેમણે મુસાફરોને ટાર્ગેટ બનાવવાનો પ્લાન બનાવ્યો. બંને ગુજરાત બહારના મુસાફરોને રિક્ષામાં બેસાડતા અને અબાબરૂ જગ્યાએ લઈ જઈને લૂંટી લેતા. હાલમાંથી ઉત્તરપ્રદેશથી આવેલા એક પરિવારને ગીતા મંદિરને બદલે કાગડાપીઠ વિસ્તારમાં લઈ જઈ માર માર્યો અને 20,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, રોકડ અને રિક્ષા એમ કુલ મળીને 1,25,000 મુદ્દામાલ કબજે લીધો છે. ગરીબ હોય અને તેઓ કંઈ સહારો ના લઈ શકતા હોય એવા લોકોને સ્પેસિફિક એ લોકોને ટાર્ગેટ જ બનાવતા હતા અને રિક્ષામાં બેસીને એ લોકોને ચપ્પુ બતાવે કે
મારી નાખવાની ધમકી આપે અને રોકડા રૂપિયા લઈ જાય. અમદાવાદમાં વ્યાજઘોરોનો આતંક વધી રહ્યો છે. વ્યાજઘોરોના ચક્રવ્યૂહમાં ઓએનજીસીના એક એન્જિનિયર ફસાયા. તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કુખ્યાત ચંદનસિંહ ચંપાવતે તેમની મિલકત બચાવવા 25 લાખ રૂપિયાની માંગણી કરી છે. ફરિયાદીએ 2014માં તેમની ચંદનસિંહ પાસેથી 16 લાખ વ્યાજે લીધા હતા, જેની માટે તેમણે પોતાની મિલકત અને બેંકના કોરા ચેક આપ્યા હતા. વખતસિંહે વ્યાજ સહિત રૂપિયા ચૂકવી આપવા માટે પણ કહ્યું હતું ને બાદમાં ચંપાવતે કોરા ચેકનો ઉપયોગ કરી તેમને ધમકી આપી રહ્યો છે. હાલમાં પોલીસે વ્યાજખોર ચંદનસિંહ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એમને વ્યાજની ધમકી આપતા હતા, 10 મહિને વ્યાજ લઈ જતા હતા અને એમને નોકરી નહીં કરવા દેવાની અને બધા મારાથી ચેક અને પ્રમિશન નોટનો દુરુપયોગ કરી અને મારા પર એફઆઈઆર કરી અને 138નો કેસ કર્યો.